કચ્છભર માં શીતળા તેરસની ઉજવણી કરવામાં આવી। ભુજ માં શીતળા મંદિર ખાતે શીતળા તેરસની ધામધૂમથી અને હર્ષોલ્લાસની સાથે ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે પરંપરાગત માન્યતા મુજબ ભક્તો વહેલી સવારથી લઈને સાંજ સુધી મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના હમીરસર તળાવ પાસે આવેલું શીતળા માતાનું મંદિર રાજાશાહીના સમયમાં સ્થાપેલું છે। આ મંદિર પૌરાણિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા તેરસ નિમિત્તે અહીંયા મેળો ભરાયો હતો। નાના બાળકોથી માંડીને સૌ કોઈએ આ મેળાનો લાભ લીધો હતો। સ્વતંત્ર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા દર્શનાર્થીઓ શું કહે છે તે સાંભળીએ। મારું નામ પાંચાણી સંધ્યા છે, અહીંયા ભૂતથી જાઉં છું। આજના દિવસનું મહત્ત્વ શીતળા તેરસ તરીકે ઓળખાય છે। આજે લોકો ઠંડુ ખાય છે અને જે નાના બાળકો હોય છે જેને ઓરી કે વાછબડા જેવા રોગો થાય છે એ માતાજીને દર્શન કરવા આવે છે। સવારથી કરીને આજે ઘણા બધા ભાવિકો આવી રહ્યા છે, સાંજ સુધીમાં તો ઘણા બધા હજારોમાં લોકો આવે છે આજુબાજુના ગામના લોકો। મારું નામ કૃતિ ઝાલા છે, આજે અમે કલ્યાણેશ્વર મંદિરમાં આવ્યા છીએ અને એ ભુજ મધ્ય છે અને એનું ધાર્મિક રીતે એવું મહત્ત્વ છે કે શીતલામાં છે એને એક દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે અને એ કોઈને પણ સ્કિન ડિસીઝ થયા હોય કે પછી ઓરી અછબડા જેવા રોગ થયા હોય તો એનાથી એને સારું પડે છે અને માતાજી મટાડી દે છે, એવું એક ધાર્મિક મહત્ત્વ છે। અને ઓવી રીતે પણ સિઝનમાં લોકો અત્યારે ઠંડુ ખાય છે, અત્યારે સિઝન ખરાબ હોવાના કારણે એનું ડાયજેશન સારું રહે એ પણ એક વૈજ્ઞાનિક રીતે પણ એનું એવું મહત્ત્વ છે કે તમે આવામાં ઠંડુ ખાઓ તો તમારું ડાયજેશન સારું રહે, એટલે એનું વૈજ્ઞાનિક રીતે પણ આપણે હિન્દુ શાસ્ત્રમાં જે બધું લખેલું છે એનું એવી રીતે પણ મહત્ત્વ હોય છે।